આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે જેતપુરમાં કાર્યાલય ખોલાયું. તાલુકાના ગામે ગામ સંપર્ક કરી રામ મંદિર નિર્માણ માટે વધુ ધનરાશિ એકત્ર કરવા આહવાન. રામ જન્મભૂમિના ઇતિહાસ તે માટે કરેલા સંઘર્ષો અને વિવિધ કાર સેવકોના બલિદાનને યાદ કર્યા હતા. સાથોસાથ આ અભિયાનના માધ્યમથી લોકોમાં રામત્વની જાગૃતિ અને મંદિર નિર્માણમાં સામાન્ય જનના સંપર્ણ તથા તેના દ્વાર થતા ભાવાત્મક જોડાણને મહત્વનું માન્યું હતું. આ પ્રસંગે સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની સુંદર શરૂઆત કરી હતી. સાથોસાથ રામ મંદિર નિર્માણ માટે સંપૂર્ણ અભિયાનના પ્રથમ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ રૂપિયા 2.51 લાખ રૂપિયાથી કરી હતી. સંપૂર્ણ નિધિ ત્યારબાદ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા રૂપિયા 1.51 હજાર લાખ રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા જેવીને રૂપિયા 5100 તેમજ જેતપુરના જાણીતા ઉદ્યોગપતિ સહિત અનેક દાતાઓએ સંપૂર્ણ રાશિ અર્પણ કરી હતી. આ તમામ કરોડો હિન્દુઓની અપેક્ષા, જે વર્ષોથી સ્વપ્ન હતું, અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થાય, એ સ્વપ્ન સાકાર થઈ ગયું છે. ભૂમિપૂજન મંદિરનું થઈ ગયું છે અને એના ભાગરૂપે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ મહાઅભિયાન એની સમગ્ર દેશની અંદર શરૂઆત થઈ છે. આજે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આજે એના કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન અંતર્ગત આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સૌ આગેવાનોને સાથે રાખી અને આ નિધિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે કંઈ આ નિધિ અભિયાનની અંદર ટ્રસ્ટની અંદર લોકો સ્વેચ્છાએ દાન આપે એ માટે કાર્યકર્તાઓ ઘરે ઘરે સંપર્ક કરવાના છે. જે ઈચ્છાશક્તિ દાન આ મંદિરની અંદર કે મંદિરની અંદર અમારું પણ યોગદાન છે એ પ્રમાણેનું આયોજન આખું કરવામાં આવ્યું છે. આજથી જેતપુરના આંગણે કાર્યાલયનો શુભારંભ કરી શરૂઆત કરવામાં છે. મેં પણ વ્યક્તિગત રીતે આજે 2,51,000 રૂપિયા આ રામ જન્મભૂમિ ટ્રસ્ટની અંદર આજે દાન આપેલું છે અને લોકોને મારા મતવિસ્તારની અંદર પણ લોકોને પણ વિનંતી કરું છું, અપીલ કરું છું કે જે સ્વેચ્છાએ આપણી જે આર્થિક આપણો સહયોગ જેટલી આપણી કેપેસિટી હોય એ મુજબનું આ ટ્રસ્ટની અંદર દાન કરી અને અયોધ્યા અંદર રામ જન્મભૂમિ નિર્માણ થાય, રામ મંદિર નિર્માણ થાય અને દરેક હિન્દુઓ કહી શકે કે આ મંદિર એ અમારું મંદિર છે એ પ્રમાણેનું જે આયોજન થયું છે અને આજે જેતપુરના આંગણેનો શુભારંભ થઈ રહ્યો છે. લોકોમાં કઈ રીતે ઉત્સાહ જોવા મળે છે? એટલે કે વર્ષોથી આજે લોકોનું સ્વપ્ન હતું અને જે વર્ષોથી લોકોનું સ્વપ્ન હોય પૂર્ણ થતું હોય ત્યારે સ્વાભાવિક લોકોની અંદર ઉત્સાહ હોય. આજે જેતપુરના કાર્યાલયની અંદર લોકો ઉત્સાહથી જોડાય છે અને ઘેર ઘેર જે સંપર્ક કરવાનો છે અભિયાન અંતર્ગત એ માટે પણ કાર્યકર્તાઓની આખી ટીમ બનાવી અને એક પણ ઘર બાકી ન રહીએ અને દરેક ઘરને જેતપુર તાલુકો શહેરી વિસ્તારમાં જોડી અને અભિયાનની અંદર આપણું ટ્રસ્ટ છે અને આપણે એમાં કામ કરવું જોઈએ એ ભાવના આજે જોવા મળી રહી છે.